ગુજરાતીઓનો મનગમતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા ગુજરાતીઓ કોઈ કસર રાખવા માંગતા નથી, એટલે જ વહેલે સવારથી જ પતંગ રસિયાઓ પતંગ દોરા લઈ ધાબા પર ચડી ગયા. સૂરજ નીકળતાની સાથે જ લોકો પતંગ ફિરકી તેમજ ચિક્કી લાડુ સહિતના નાસ્તા સાથે ધાબા પર અડીંગો જમાવા લાગ્યા છે. ઠંડા પવનની સાથે સાથે લોકો પતંગનો પેચ લગાવવામાં મસ્ત છે. તેમાં પણ ગુજરાતીઓ માટે માનવામાં આવે છે કે તેઓ એક ઉજવણી સાથે અનેક વસ્તુઓનો આનંદ લેતા હોય છે. ત્યારે ટેરેસ પર ડીજેનો ધમધમાટ સંભળાઈ રહ્યો છે. લોકો પતંગ ચગાવવાની સાથે ડીજેના તાલે પણ ઝૂમી રહ્યા છે. એટલું જ નહીં, સમગ્ર વાતાવરણ કાપ્યો છે, એની બૂમોની ગુંજી ઉઠ્યું છે. ધાબા પર પતંગ ચગાવવામાં, ચિક્કી ખાવામાં અને ઉત્તરાયણને મન ભરીને માણવામાં પતંગ રસિયાઓ મસ્ત બની ગયા છે. સાથે જ લોકો એકબીજાના પેચ કાપવામાં વ્યસ્ત છે. આજે પવન પણ જાણે પતંગ રસિયાઓની ખુશીમાં સહભાગી બની રહેશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે. આજના દિવસે 9-17 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહેશે અને પતંગ રસિયાઓને પતંગબાજની મોજ કરાવશે. સવારના 8-4 સુધી પવનની ગતિ 10-17 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ પવનની ગતિ 12-17 કિલોમીટર રહેવાની શક્યતાઓ. મકર સંક્રાંતિનો મહા ઉત્સવ હોય અને ખાવા પીવાના શોખીન રહેલા ગુજરાતીઓ ઊંધિયું અને જલેબી ન આરોગે તો ઉત્તરાયણ કેવી રીતે જામે? જીકે તો આખો દિવસ ચાલુ જ રહેતી હોય છે, પરંતુ બપોર પડતા જ પતંગ રસિયાઓ ઊંધિયું અને જલેબીની જયાફત ઉડાવવા થોડા સમય માટે ધાબા પરથી નીચે આવશે તો ઊંધિયા માટે ઠેર ઠેર કાઉન્ટર પણ લાગી ગયા છે. બપોરના સમયે ઊંધિયાના કાઉન્ટર પર લોકોની ભારે ભીડ જોવા મળી શકે છે. ઉત્તરાયણના પર્વ પર કેટલીક વાત પર ધ્યાન રાખવું જોઈએ તમામને. TV9 પણ એ જ અપીલ કરી રહ્યું છે, વાહન ધીરે હાંકવા જોઈએ, ગળામાં મફલર બાંધીને વાહન ચલાવવું જોઈએ, હેલ્મેટનો પણ સુરક્ષિત રીતે ઉપયોગ કરવો જોઈએ, જરૂર વિના વાહન લઈને બહાર નીકળવાનું ટાળવું જોઈએ, રોડ રસ્તા પર ન નીકળવું જોઈએ, બને તેટલું ટાળો. બાળકોને તો ખાસ ટુ વ્હીલરમાં આગળ બેસાડવા નહીં. દોરીઓ ગમે તે બાજુથી કપાતી હોય છે, પતંગ પકડાવવા માટે રસ્તા પર દોડવું તો ખૂબ જ ભયજનક છે. આ તમામ બાબતો ઉપર થોડું ધ્યાન રાખવું જરૂરી છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આજે મકર સંક્રાંતિનો આ મહાપર્વ અને આજના પર્વની વાત કરવામાં આવે તો ઉત્તરાયણને મન ભરીને અને મન મૂકીને જો કોઈ માણતો હોય તો તે તમામ ગુજરાતીઓ છે. ત્યારે આજના દિવસની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું, ત્યારે કેવા પ્રકારનો માહોલ છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે? અનુકૂળ હવા મળી રહેશે તમામ પતંગ રસિકોને? જગદીશ, જે રીતે મકર સંક્રાંતિની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા અને તે દિવસ આજે આવી ગયો છે, ઠેર ઠેર ઉત્તરાયણનો પર્વ જોવા મળશે, લોકો ધાબા પર ચડી અને પતંગ પણ ચગાવશે, ક્યાંક ફાફડા જલેબી અને ઊંધિયાની પણ જિયાફત માણવામાં આવશે. પરંતુ અત્યારે વહેલી સવાર જ્યારે છે ત્યારે અત્યારના દ્રશ્યો મારા કેમેરા પર્સન નિહલ ચૌહાણ તમને બતાવી રહ્યા છે. વહેલી સવાર થઈ છે અને ત્યારે અત્યારે હજુ સુધી તો માહોલ જોઈએ એવો જામ્યો નથી, પરંતુ અત્યારે ધીમે ધીમે લોકો ધાબા પર ચડી રહ્યા હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક છૂટાછવાયા અત્યારે પતંગ ચગી રહ્યા છે અને તેવા સંજોગોમાં અત્યારે જ્યારે TV9ની ટીમ અત્યારે શ્યામલ ચાર રસ્તા પાસે છે, શ્યામલ વિસ્તારમાં છે અને જ્યાંના અત્યારે નજારો મારા કેમેરા પર્સન બતાવી રહ્યા છે, ધાબા પર લોકો ધીમે ધીમે ચડી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. ક્યાંક લોકો હવે પતંગ ચગાવવાની પણ શરૂઆત કરવાના છે. અહીં એક યંગ કપલ છે મારી સાથે, એ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે માહોલ અત્યારે જોઈ રહ્યા છો, જોઈએ એવો માહોલ તો હજી સુધી જામ્યો નથી, પણ શું કહેશો, ઉત્તરાયણ પર્વની ઉજવણી કેવી રીતે કરો છો? બસ ઉત્તરાયણની પર્વ અત્યારે માહોલ થોડો ઠંડો છે, પણ થોડો ટાઈમમાં એવું લાગે છે બધી પબ્લિક ઉપર ધીમે ધીમે ટેરેસ પર આવવા લાગશે. બીજું કહેવામાં એવું છે કે અત્યાર વખતે ઉત્તરાયણમાં પતંગો બહુ મોંઘા થઈ ગયા, લાઈક 20% ગઈ વખતે કરતા 10-20% મોંઘા થઈ ગયા છે. એટલે આ વખતે ઉત્તરાયણમાં માહોલ હજી બનશે, હવે થોડી ઠંડી છે એના લીધે બી પબ્લિક હજી આવી નથી ટેરેસ પર,
પણ હવે થોડો તડકો આવશે એટલે ચાલુ થશે પબ્લિક આવવાનો ઉપર. સામાન્ય રીતે જોઈએ તો પવન હોતો નથી, દરેક વખતે લોકોની ઈચ્છા હોય છે તે મરી જાય છે, કેવી અપેક્ષા રાખી રહ્યા છો આ વખતે જોઈએ કેવો ચાલે છે? પવન તો હશે લાગે છે, એવું જોઈએ. હવે ઉજવણી પણ અનેક રીતે કરતા હોય છે, ઊંધિયું જલેબી ખાઈને પણ. ટેરેસ પર જ હોઈએ છે અમારે તો, બધું જ પ્રોગ્રામ આખો ટેરેસ પર હોય. હજી સુધી પતંગ ચગાવવાની શરૂઆત નથી કરી? ના, હજુ દોરી નથી આવી. એટલે અહીં ધીમે ધીમે લોકો તો ધાબા પર ચડતા જોવા મળી રહ્યા છે જગદીશ, પરંતુ જે રીતે પવનની અપેક્ષા છે, પવન પર સૌથી વધારે મદાર રહી છે. કેમ કે જો ઉત્તરાયણ દરમિયાન જો પવન ન હોય તેવા સંજોગોમાં જે પતંગ રસિકો હોય છે તે નિરાશ થતા હોય છે, પરંતુ હવામાન વિભાગની જે રીતે આગાહી છે અને જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, આ વખતે પવન અનુકૂળ રહેશે અને પતંગ રસિકો છે તેમને પતંગ ચગાવવાની મજા પણ માણી શકશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જગદીશ. બિલકુલ.